वेलकम बैक टू द चैनल। तो लास्ट जे सेशन हतो कैड सब्जेक्ट नो, एमा आपणे टर्मिनोलॉजी ऑफ कम्प्यूटर ग्राफिक्स ऊपर जोता था कि कम्प्यूटर ग्राफिक्स नी अंदर जे अलग अलग जे टर्म्स यूज थाय, जे अलग अलग जे टर्म्स अलग अलग यूज थाय छे ई विषय आपणे शीखता था। एमांथी जे लास्ट टर्म जे आपणे जोयुं हतुं लास्ट सेशन मां ई हतुं ग्राफिकल यूजर इंटरफेस, बराबर। के जेमां आपणे जोयुं हतुं भाई एक प्रोग्राम जे कम्प्यूटर छे अने यूजर वच्चे एक पर्टिक्युलर एक ब्रिज जेवुं बनावे, एक ब्रिज पुल जेवुं काम करे कि जेनी मदथी यूजर छे ई कम्प्यूटर ने इजीली यूज करीने पोताना जे फंक्शन छे ई कैरी आउट करी शके, बराबर। अने एनी हिस्ट्री विशे पण आपणे जाण्युं हतुं। तो हवे आपणे आगळ वधीए। हवे तो नेक्स्ट छे RS-232 इंटरफेस, बराबर। તો અહીંયા ફિગરમાં એક બેઝિકલી એક ટાઈપનો કેબલ છે, જે મેં ફિગરમાં તમને બતાવ્યો છે। તો RS-232 છે એ એક ટાઈપનું એવું સ્ટાન્ડર્ડ છે કે જેની મદદથી તમે બાઇનરી ડેટા જે છે, બરાબર, બાઇનરી ડેટા કેમ આવે કે 0 અને 1 ના ફોર્મમાં જે બાઇનરી ડેટા છે આવે, એને તમે ટ્રાન્સફર કરવો હોય ડેટા ટર્મિનલ ઇક્વિપમેન્ટથી, જેમ કે કોમ્પ્યુટર ટર્મિનલ છે અને મોડેમ વચ્ચે, બરાબર। બેઝિકલી એક કોમ્પ્યુટર અને એક મોડેમ વચ્ચે તમારે જ્યારે ડેટા બાઇનરી ડેટા જે છે, બરાબર, એને તમારે ટ્રાન્સફર કરવો હોય, તો એ બંને વચ્ચેનો જે કહેવાય ને કે જે સ્ટાન્ડર્ડ છે યુઝ થાય બંને વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે, એને RS-232 કહેવાય, બરાબર। એ કેબલનો ફિગર છે તમને નીચે અહીંયા તમને આપેલી છે। તો ડેટા ટર્મિનેટિંગ ઇક્વિપમેન્ટ જે છે, બરાબર, DC કે જેને ડેટા કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ પણ કહેવાય, બરાબર, જેમ કે આ મોડેમ જે છે, બરાબર, એમાં બેઝિકલી કોમ્પ્યુટર અને માંથી મોડેમમાં અને મોડેમમાંથી કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર માટે તમે RS-232 સ્ટાન્ડર્ડ તમે યુઝ કરી શકો। અને આ જે ફિગર તમે બતાવ્યું છે એ એક બેઝિકલી DB-25 કનેક્ટર છે, બરાબર, કોમ્પ્યુટર અને મોડેમ વચ્ચેનું, જે RS-232 સ્ટાન્ડર્ડ માટે યુઝ થાય છે। બેઝિકલી આપણે પહેલા વાત કરીએ કે બાઇનરી ડેટા જે છે એ સીરીયલ કોમ્યુનિકેશન માટે RS-232 છે એ એક સ્ટાન્ડર્ડ છે, અને એ અપ્રૂવ કરેલું છે બાય ધ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન USA દ્વારા, બરાબર। USAની જે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે એના દ્વારા આ સ્ટાન્ડર્ડ જે છે એ એને અપ્રૂવ કરવામાં આવેલું છે। તો RS-232 સ્ટાન્ડર્ડ જે છે, બરાબર, એ સિરિયલ કમ્પ્યુટરના સિરિયલ પોર્ટ્સમાં યુઝ થાય છે, બરાબર। અને સિરિયલ પોર્ટ્સ કોને કહેવાય, કોમ્પ્યુટર સિરિયલ RS-232 સ્ટાન્ડર્ડ, બરાબર, એ શું શું દર્શાવે છે કે સૌથી પહેલાં તો ઇલેક્ટ્રિક કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ટાઈમિંગ ઓફ સિગ્નલ્સ, કે જે સિગ્નલ્સ તમારે ટ્રાન્સફર કરવાના છે, બરાબર, બાઇનરી ડેટાના સિગ્નલ્સ જે તમારે ટ્રાન્સફર કરવાના છે, ટ્રાન્સફોર્મ કરવાનું છે એકમાંથી બીજામાં, એની કેરેક્ટરિસ્ટિક્સ, ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક કઈ છે, ગુણધર્મો કયા છે અને ટાઈમિંગ શું છે, બરાબર। બીજું છે તમારું જે સિગ્નલ ટ્રાન્સફર કરવાના છે એનો મિનિંગ શું આવે, ત્રીજું છે એની ફિઝિકલ સાઇઝ કેટલી છે એ સિગ્નલની, અને કનેક્ટર્સના પિન આઉટ કયા છે, બરાબર। બેઝિકલી જે પિન આઉટ જે છે, બરાબર, છે જ્યાં આગળ તમે એ કનેક્ટરનો યુઝ કરશો RS-232ના, એનું પિન આઉટનું સાઇઝ અને ફિઝિકલ સાઇઝ અને સ્ટ્રક્ચર કેવું છે, અને ચોથું RS-232 સિરિયલ પોર્ટ જે છે, બરાબર, એ એક સ્ટાન્ડર્ડ ફીચર છે એક પર્સનલ કમ્પ્યુટર માટે કે જેની મદદથી તમે એ કમ્પ્યુટરને તમે મોડેમ સાથે કનેક્ટ કરી શકો, બરાબર। પછી ખાલી એવું જ જરૂર નથી કે મોડેમ સાથે તમે કનેક્ટ કરો, બરાબર, મોડેમ છે, પછી પ્રિન્ટર છે, માઉસ છે, કોઈ પણ ડેટા સ્ટોરેજ એટલે કે હાર્ડ ડિસ્ક જેવું કંઈ હોય તો એની સાથે, પછી UPS સાથે તમારે કનેક્ટ કરવું હોય અને બીજા પેરિફેરલ ડિવાઇસીસ સાથે તમારે કનેક્ટ કરવું હોય કોમ્પ્યુટરને, તેની માટે તમે RS-232 જે સિરિયલ પોર્ટ જે કોમ્પ્યુટરમાં આપેલો હોય તમને એનો તમે ઉપયોગ કરી શકો, બરાબર। પણ આ જે સ્ટાન્ડર્ડ છે RS-232 એના આટલા બધા ફાયદા જે છે, બરાબર, બાઇનરી ડેટાનો ટ્રાન્સફર કરવા માટે, તો એની સામે એના થોડા ઘણા ગેરફાયદા પણ છે, જેમ કે એની ટ્રાન્સમિશન સ્પીડ જે છે એ ખૂબ જ ઓછી છે, બરાબર, જે ટ્રાન્સફર જે ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ જે છે ખૂબ જ ઓછી છે। બીજું છે એની વોલ્ટેજનો સ્વિંગ, બરાબર, વોલ્ટેજનો સ્વિંગ એટલે વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન ઘણું બધું આવે આમાં, બરાબર, અને કનેક્ટર્સ તમારે ખૂબ જ મોટા જ હોય એમાં, બરાબર, બોઈસ કનેક્ટર્સ ખૂબ મોટા જ હોય અને જગ્યા બહુ રોકે તમારી, એટલે આના આ બધા જે ગેરફાયદા છે એના કારણે તે મોડર્ન કોમ્પ્યુટર્સ છે, નવા જે અત્યારે મોડર્ન કોમ્પ્યુટર્સ છે, બરાબર, આધુનિક કોમ્પ્યુટર્સમાં RS-232 છે એને રિપ્લેસ કરવામાં આવ્યું છે યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ સાથે, એટલે USB પોર્ટ સાથે, બરાબર। જૂના જે તમારે PC હતા એમાં તમારે RS-232 પોર્ટ્સ હતા કે જેની મદદથી તમે ડેટા ટ્રાન્સફર કરી શકો, હવે એની જગ્યાએ આ બધા જે ગેરફાયદા છે ટ્રાન્સમિશન સ્પીડના, પછી લોડ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનના,
અને પછી કનેક્ટર મોટા હોવાના, જગ્યા વધારે રોકવાના, એ બધા જે છે એ ગેરફાયદો દૂર કરવા માટે અત્યારના જે મોડર્ન કોમ્પ્યુટર્સ, આધુનિક કોમ્પ્યુટર્સ અને લેપટોપ છે બરોબર, એમાં જે RS-232 પોર્ટ છે એને કાઢીને એની જગ્યાએ USB પોર્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અને આજકાલના ઘણા કોમ્પ્યુટર્સ છે કે જેમાં RS-232 પોર્ટ્સ હવે રહ્યા નથી, ક્યાંય RS-232 પોર્ટ્સ યુઝ થતા જ નથી બરોબર. પણ RS-232 ના ડિવાઇસીસ હજી યુઝમાં છે, ઉપયોગમાં છે ક્યાં આગળ, કે જેમાં જે નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ મશીન છે અને સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે અલગ અલગ, એમાં હજી જે RS-232 ના જે ડિવાઇસીસ છે બરોબર, એ હજી ઉપયોગમાં હોય છે. પણ અત્યારના કોઈ પણ કોમ્પ્યુટર્સમાં RS-232 પોર્ટ્સ છે એ યુઝ આપવામાં આવતા નથી. અહીંયા એ બધામાં RS-232 પોર્ટ્સની જગ્યાએ હવે USB પોર્ટ, USB જે બેઝિકલી જે પેનડ્રાઈવ છે એના કેબલ તમારા આવી ગયા છે બરોબર. નેક્સ્ટ ટર્મ છે તમારું પ્રોસેસિંગ સ્પીડ બરોબર. તો હવે કોઈ પણ કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ બેઝિકલી કોને કહેવાય, કે તમે જે ફંક્શન જે અથવા તો પ્રોગ્રામ કઈ વસ્તુ એમાં એન્ટર કરી કોમ્પ્યુટરની અંદર તમારા જે યુઝર છે એને બરોબર, તે એ જે કોમ્પ્યુટર છે એ જે પ્રોગ્રામ છે એને કેટલી જલ્દી પ્રોસેસ કરીને એ જે ફંક્શન છે પ્રોગ્રામ જે છે એને કેરી આઉટ કરે, એને પૂરો કરે બરોબર, એને એ ઇમ્પ્લિમેન્ટ કરે, અમલમાં મૂકે, એની પ્રોસેસિંગ સ્પીડ કોમ્પ્યુટરની કહેવાય. કે તમે કોઈ પ્રોગ્રામ અંદર કોમ્પ્યુટરમાં નાખ્યો ને પછી એ કોમ્પ્યુટરની જે મેમરી છે એ કેટલી જલ્દી એ પ્રોગ્રામને સમજીને, વાંચીને, સમજીને એને અમલમાં મૂકી શકે, એની કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ કહેવાય. તો કોઈ પણ કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ છે એના પ્રોસેસરની સ્પીડ ઉપર આધાર રાખે બરોબર. કોઈ પણ કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ હોય તો એ એની આધાર રાખે કે કોમ્પ્યુટરમાં કયું પ્રોસેસર યુઝ થયું છે અને એની એ પ્રોસેસરની સ્પીડ કેટલી છે. તો પ્રોસેસિંગ સ્પીડ છે એ એવો, મેં તમને વાત કરી એમ કે એવો એક ટાઈમ, એમાં તમારે તમારે જો માપવો હોય તો શું માપો, કે કેટલા ટાઈમમાં કોમ્પ્યુટર જે છે બરોબર, એ જે કોમ્પ્યુટરનું CPU છે એ બાકી બધા પાર્ટ્સમાં જે આ પ્રોગ્રામ જે તમે જે એન્ટર કરો છો એના કમાન્ડ્સને ટ્રાન્સફર કરી શકે બરોબર. બીજા શબ્દોમાં એને ક્લોક સ્પીડ પણ કહેવાય છે, તમે એને ક્લોક સ્પીડ પણ કહી શકો. જો ક્લોક સ્પીડ તમારી વધારે હોય તો એના કારણે એનાથી શું થાય, કોમ્પ્યુટર જે છે તમારી એક કરતા વધારે પ્રોગ્રામ્સ કે ઇન્સ્ટ્રક્શન સાથે ઝડપથી કામ કરી શકે બરોબર. અને જો પ્રોસેસિંગ સ્પીડ તમારી સારી હોય, વધારે હોય, તો એના કારણે તમારી કોમ્પ્યુટરની એફિશિયન્સી જે કાર્યદક્ષતા છે એ ઘણી બધી વધી જાય. હવે પ્રોસેસિંગ સ્પીડ જે છે જો બેઝિક ટર્મ્સમાં વાત કરો તો હર્ટ્ઝના યુનિટમાં મપાય બરોબર. જે ફ્રિકવન્સી છે એના 60 હર્ટ્સ, જે કે 50 હર્ટ્સ, 60 હર્ટ્સ એમ હોય, એમ સેમ ફ્રિકવન્સીની જેમ જ તે પ્રોસેસિંગ સ્પીડ પણ હર્ટ્ઝમાં મપાય, એટલે કે મેગા હર્ટ્સ અથવા ગીગા હર્ટ્સ. હવે જો કોમ્પ્યુટરની સ્પીડ જે છે એ પ્રોસેસિંગ સ્પીડ છે એ 900 મેગા હર્ટ્ઝ હોય તો એનો મિનિંગ શું થાય, કે એ 1 સેકન્ડમાં 900 મિલિયન ઇન્સ્ટ્રક્શન અથવા પ્રોગ્રામ ઉપર કામ કરી શકે બરોબર. એટલે જો કોઈ પણ એક કોમ્પ્યુટરની જે પ્રોસેસિંગ સ્પીડ હોય જો 900 મેગા હર્ટ્ઝ હોય બરોબર, તો એનું મિનિંગ એમ થાય કે એ 1 સેકન્ડમાં 900 મિલિયન બરોબર. એટલે જો એક મિનિટ એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, એટલે આ કેટલા થયા, 900 મિલિયન, એટલે મિલિયન પછી 1 0 કરોડ પછી 1 0 10 કરોડ, એટલે 90 કરોડ ઇન્સ્ટ્રક્શન્સ ઉપર 1 સેકન્ડમાં, 1 સેકન્ડે 90 કરોડ ઇન્સ્ટ્રક્શન ઉપર સાથે કામ કરી શકે તમારું કોમ્પ્યુટર છે જો એની પ્રોસેસિંગ સ્પીડ 900 મેગાહર્ટ્ઝ હોય તો બરોબર. એટલે 900 મેગાહર્ટ્ઝ તમારી કોમ્પ્યુટર સ્પીડ સિસ્ટમની સ્પીડ છે, એટલે એ 900 મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ ઉપર કામ કરી શકે. એટલે કે એની સ્પીડ છે બેઝિકલી કઈ છે ને, MIPS બરોબર, મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ એટલે MIPS બરોબર. હવે જે અલગ અલગ જનરેશનના જે કોમ્પ્યુટર છે બરોબર, એ પ્રમાણે બધાની જે સ્પીડ છે તમને નીચેના ટેબલ ઉપર નેક્સ્ટ સ્લાઇડના ટેબલમાં તમને આપેલી છે. જો તો સૌથી પહેલું છે સીરીયલ નંબર, પહેલું છે એ કયું છે, CPUનું પ્રોસેસરનું નામ Intel Pentium 2 બરોબર. આ બધા જે છે એ પ્રોસેસરનું નામ છે અને આ બાજુમાં એમની સ્પીડ આપેલી છે. તો Intel Pentium 2 તો એની પ્રોસેસિંગ સ્પીડ છે 233 થી 450 મેગાહર્ટ્ઝ. બીજું છે Intel Pentium 3, એની પ્રોસેસિંગ સ્પીડ છે 450 મેગાહર્ટ્ઝ થી 1 ગીગાહર્ટ્ઝ. Intel Pentium 3 Xeon બરોબર, તો એની પ્રોસેસિંગ સ્પીડ છે 600 મેગાહર્ટ્ઝ થી 1 ગીગાહર્ટ્ઝ. Intel Celeron તો એની સ્પીડ છે 500 મેગાહર્ટ્ઝ થી 800 મેગાહર્ટ્ઝ. Intel Pentium 4 તો એની પ્રોસેસિંગ સ્પીડ છે 1.4 ગીગાહર્ટ્ઝ થી 2 ગીગાહર્ટ્ઝ. Intel 4 બરોબર, તેની પ્રોસેસિંગ સ્પીડ છે 3.2 ગીગાહર્ટ્ઝ. Intel Core i3
પ્રોસેસર, તો એની પ્રોસેસિંગ સ્પીડ છે 3.0 ગીગાહર્ટ્ઝ. ઇન્ટેલ કોર 2 ડ્યુઓ, તેની પ્રોસેસિંગ સ્પીડ છે 2.6 ગીગાહર્ટ્ઝ. ઇન્ટેલ કોર i5, તેની પ્રોસેસિંગ સ્પીડ કેટલી છે? 3.10 ગીગાહર્ટ્ઝ. અને ઇન્ટેલ કોર i7, તેની પ્રોસેસિંગ સ્પીડ છે 3.5 ગીગાહર્ટ્ઝ. બરોબર. તો હવે ગીગાહર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝ છે એ બેઝિકલી માપ, 1 ગીગાહર્ટ્ઝ ને 1 મેગાહર્ટ્ઝની કેટલી સ્પીડ થઈ તમે પછી બતાવેલી છે કે GHz એટલે ગીગાહર્ટ્ઝ એટલે કે 1 બિલિયન પલ્સિસ પર સેકન્ડ. બરોબર. અને મેગાહર્ટ્ઝ એટલે 1 મિલિયન પલ્સિસ પર સેકન્ડ. બરોબર. તો આ રીતે અલગ અલગ તમને પ્રોસેસર આપેલા છે ને એની પ્રોસેસિંગ સ્પીડ તમને આપેલી છે. તો બેઝિકલી જેટલી પ્રોસેસિંગ સ્પીડ તમારી પીસીની વધારે, કોમ્પ્યુટરની વધારે, એટલું તમારો કોમ્પ્યુટરની કાર્યદક્ષતા અથવા તો એફિશિયન્સી છે એ વધારે રહે. બરોબર. નેક્સ્ટ ટર્મ છે તમારું વાઇડ એરિયા નેટવર્ક એટલે કે WAN, WAN. બરોબર. હવે જનરલમાં વાઇડ એરિયા નેટવર્ક જે છે એને તમે ટૂંકમાં WAN કહી શકો, WAN એટલે વાઇડ એરિયા નેટવર્ક. આ એવું ટાઈપનું કોમ્પ્યુટર નેટવર્ક છે કે જેમાં તમે, જેનો ઉપયોગ તમે ડેટા ટ્રાન્સફર માટે જ કરો તમે એનો ઉપયોગ. પણ ક્યારે ઉપયોગ કર્યો કે જ્યારે ડેટા ટ્રાન્સફર વચ્ચે, જે બે કોમ્પ્યુટર વચ્ચે તમારે ડેટા ટ્રાન્સફર કરવાના છે, એ બંને કોમ્પ્યુટર ખૂબ જ લાંબા અંતરે હોય. બરોબર. ખૂબ જ લાંબા અંતરે જ્યારે બે કોમ્પ્યુટર ડિવાઇસીસ હોય ને એ બંને વચ્ચે તમારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય, તો એની માટે તમે યુઝ કરો વાઇડ એરિયા નેટવર્ક. હવે ઘણીવાર એનું જે બીજું વર્ઝન છે લોકલ એરિયા નેટવર્ક. બરોબર. લેન્ડ લોકલ એરિયા નેટવર્ક, જેમાં જે બે કોમ્પ્યુટર ડિવાઇસીસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાનો છે એ ખૂબ જ નજીક છે. બરોબર. બહુ ડિસ્ટન્સ વધારે નથી એની માટે. બરોબર. તો ઘણીવાર એવું બને કે વેનની સ્પીડ જે છે એ લેન્ડ કરતા તમને ઓછી મળે, કેમ કે ડિસ્ટન્સ વધારે છે એટલે. હવે નોર્મલી લેન્ડમાં જે સ્પીડ જે છે, બરોબર, લોકલ એરિયા નેટવર્કમાં જે સ્પીડ તમને મળે છે એ છે 1000 MBPS એટલે 1000 MB/s. બરોબર. એટલી સ્પીડ તમને ટ્રાન્સફર સ્પીડ તમને મળે. જ્યારે વેનમાં તમને બેઝિક જે મેક્સિમમ સ્પીડ તમને મળી શકે એ છે 150 MBPS, 155 MB/s. એટલે બેઝિકલી હવે તમને MBPSમાં તમને ખ્યાલ આવતો હશે, કે તમે ઇન્ટરનેટ બધા યુઝ કરતા હશો એટલે તમને ખ્યાલ હશે. તો લેન્ડની તમને બેઝિક જે ટ્રાન્સફર સ્પીડ છે તમને મળશે 1000 MBPS સુધીની. પણ જ્યારે વેન જે છે વાઇડ એરિયા નેટવર્ક, એમાં તમને સ્પીડ મેક્સિમમ તમને મળશે 155 MBPSની. બરોબર. હવે વેનની અંદર અલગ અલગ ડિવાઇસીસ જે છે એનો યુઝ થાય આખો કવર એરિયા કવર કરવા માટે. સપોઝ બે કોમ્પ્યુટર ડિવાઇસ છે એ ખૂબ જ આખા છે. બરોબર. તો એ ડાયરેક્ટલી તમે બંને કોમ્પ્યુટર ડિવાઇસીસને તમે વેનથી કનેક્ટ નહીં કરી શકો. તમારે વચ્ચે કાંક મીડિયમ જોશે કે જેના થ્રુ સિગ્નલ જે છે એ ટ્રાવેલ કરીને બીજા કોમ્પ્યુટર સુધી પહોંચી શકે. તો એની માટે અલગ અલગ ઈ મીડિયમ તરીકે, બરોબર, એ અલગ અલગ ડિવાઇસીસનો તમે ઉપયોગ કરી શકો. કયા કયા ડિવાઇસીસ છે આપણે જોઈ લઈએ. તો પહેલું છે વેન સ્વિચીસ. બરોબર. પછી એક્સેસ સર્વર્સ. બરોબર. સર્વર્સ વચ્ચે તમારે જોવે, મોડેમ તમારે જોવે. પછી CSU અથવા DSU એટલે કે ચેનલ સર્વિસ યુનિટ અથવા ડિજિટલ સર્વિસ યુનિટ. પાંચમું છે ISDN ટર્મિનલ એડેપ્ટર્સ. બરોબર. આ બધી વસ્તુ તમારે જોવે. તો આ બેઝિકલી આ બધા જે તમારા જે ડિવાઇસીસ છે, નેટવર્ક ડિવાઇસીસ, એનો ઉપયોગ તમે કરો કોઈ બંને ડિવાઇસીસ વચ્ચેના મીડિયમ તરીકે, જેના થ્રુ સિગ્નલ જે છે અથવા ડેટા ટ્રાવેલ થઈ છે ને પછી બીજા સામે કોમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચી જાય. બરોબર. નેક્સ્ટ તમારી ટર્મિનોલોજી છે, ટર્મ છે કેચ મેમરી. બરોબર. હવે આ કેચ મેમરી તમને ખ્યાલ હશે કે તમે ઘણીવાર તમે ફોન, મોટાભાગે તમે અત્યારે ફોનમાં જે તમારો ફોન સ્લો પડતો હોય તો તમે એ તમે થોડી મેમરી છે ઓબ્સોલીટ જે કારણ વગરની રોકાતી હોય તમારી મેમરી એ તમે દૂર કરો. એમાં જે સૌથી વધારે જે મેમરી જે યુઝ થતી હોય એ છે તમારી કેચ મેમરી. બરોબર. તો હવે કેચ મેમરી કોને કહેવાય આપણે જોઈ લઈએ. તો કેચ મેમરીને તમે બીજા વર્ડ્સમાં CPU મેમરી પણ કહી શકો. બરોબર. એ એક ટાઈપની રેમ જ છે, રેન્ડમ એક્સેસ મેમરી જ છે, કે જે એક માઇક્રો, જે તમે એક માઇક્રો પ્રોસેસર થ્રુ એક ઇઝીલી એક્સેસ તમે કરી શકો એને. બરોબર. ઇઝીલી એનો તમે ઉપયોગ કરી શકો. અને એ જે માઇક્રો પ્રોસેસર છે એ આ કેશ મેમરીને ઇઝીલી એક્સેસ કરી, ઇઝીલી અને જલ્દી એક્સેસ કરી શકે જે નોર્મલ રેમ છે, રેગ્યુલર રેમ છે એની કરતા. બરોબર. આ પણ એ ટાઈપની કેચ છે, એ રેમ મેમરી જ છે. પણ કેચ અને રેમ વચ્ચે ડિફરન્સ એ છે કે જે માઇક્રો પ્રોસેસર છે એ કેચને વધારે જલ્દી ઉપયોગ કરી શકે એનો રેમ કરતા, નોર્મલ રેમ કરતા. આ ટાઈપની મેમરી છે એ CPU સાથે ઇન્ટિગ્રેટ કરેલી હોય કે જોડેલી હોય. બરોબર. કેચ મેમરી છે બેઝિકલી એક ફાસ્ટર અને નાની મેમરી છે. બરોબર. ફાસ્ટ મેમરી છે, ઝડપી મેમરી છે અને નાની સાઇઝની મેમરી છે.
કે જે ફ્રીક્વન્ટલી વારે જે ડેટા યુઝ થતો હોય અને જે ઇન્સ્ટ્રક્શન્સ અથવા પ્રોગ્રામ જે વારે યુઝ થતો હોય એક કરતા વધારે વાર, બરોબર, ફ્રીક્વન્ટલી યુઝ થતો હોય એક જરા, એને ઈ પોતાની અંદર સ્ટોર કરે. બરોબર, સપોઝ તમે ફોન, તમે એક્ઝામ્પલ તરીકે તમે ફોન યુઝ કરતો હોય, કોઈ એક પર્ટિક્યુલર એપ્લિકેશન છે તમે, બરોબર, સપોઝ ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે કે વોટ્સએપ છે, બરોબર, એ એક ટાઈપનો પ્રોગ્રામ જ થયો, અથવા ઇન્સ્ટ્રક્શન થયું, બરોબર, ડેટા થયો એમાં. તો એ જે પ્રોગ્રામ કે ઇન્સ્ટ્રક્શન કે ડેટા કે છે એપ્લિકેશન છે એ તમે વારે ઘડી યુઝ કરતા હો, તો એ જે એપ્લિકેશન છે એ તમે ફ્રીક્વન્ટલી એક વધારે વાર યુઝ કરતા હો બાકી બધી એપ્લિકેશન કરતા. તો એ જે ફ્રીક્વન્ટલી યુઝ થયેલી જે એપ છે એનો જે ડેટા જે બધો હોય એ બધો કેચ મેમરીમાં બધી સેવ થાય, ને પછી એના કારણે તમારો ફોન જે છે સ્લો થાય, ને પછી એ સ્લો જે ફોન છે એને ક્વિક કરવા માટે તમારી જે કેચ મેમરી જેમાં જે ડેટા સ્ટોર થયો એને તમારે ક્લિયર કરવો પડે, જેના કારણે તમારી જે રેમ જે છે એ ખાલી થાય, બરોબર, અને ફોન ફરીથી તમારો ફાસ્ટ થઈ જાય. આ એક ટાઈપનું વફર સ્ટોરેજ તરીકે કામ કરે, એક્સ્ટ્રા સ્ટોરેજ તરીકે, બરોબર, અને એના કારણે જે છે એ ડેટા એક્સેસ ટાઈમ જે છે એને રિડ્યુસ કરી નાખે, બરોબર, કે જે ડેટા આવે છે એને એક્સેસ કરો, એનો યુઝ કરો, એનો ટાઈમિંગ જે છે એ ઘટી જાય ઘણો બધો, અને એના કારણે તમારો કમ્પ્યુટરનું પર્ફોર્મન્સ જે છે એ ઘણું બધું ઇમ્પ્રુવ થાય. પણ તમારે ટાઈમે ટાઈમે કેચ મેમરી જે છે એ મેં તમને કીધું એમ ક્લિયર કરતા રહેવું પડે, સાફ કરતા રહેવું પડે, બરોબર, કેમ કે જો એમાં વધારે ભરે છે તો એ એના કારણે તમારું પીસી કોમ્પ્યુટર જે છે એ કહેવાય ને કે ધીમું પણ પડી શકે, કેમ કે આ જે કેચ મેમરીનું કામ શું હોય કે એ રેમને વધારે ખવાવવાનો દે, એટલે જે ફ્રીક્વન્ટ વારે ઘડીએ જે ઇન્સ્ટ્રક્શન કે ડેટા જે હોય જે યુઝ થતો હોય વારે ઘડીએ એક ત્યારે એક કરતા વધારે વારે ઘડી યુઝ થતો હોય એની રેમમાં ન જવા દે પણ પોતાની અંદર સ્ટોર કરી લે, એટલે એનું એના કારણે રેમ ઉપર જે રેગ્યુલર રેમ છે એની ઉપર લોડ ઓછો થાય અને કેચ મેમરીમાં તમે એ બધું ડેટા છે એ સ્ટોર થઈ જાય ફ્રીક્વન્ટલી યુઝ ડેટા. પછી એ તમારે કેચ મેમરીને ક્લિયર કરીને તમે જે સિસ્ટમ છે તમારી ફાસ્ટ કરી શકો, બરાબર. તો આ નીચે ફિગરની અંદર તમને છે બેઝિકલી જે કેચ મેમરી છે એનો કઈ રીતે યુઝ થાય એ તમને બતાવેલું છે, બરાબર. હવે કેચ મેમરી જે છે એને તમે બે રીતે ઉપયોગ કરી શકો એનો, બરાબર, બે રીતે તમે યુઝ કરી શકો. પહેલું છે સીપીયુ કેચ મેમરી. તો એક પર્સનલ પીસી જે પર્સનલ હોય કે તો પીસી હોય તો પર્સનલ કમ્પ્યુટર હોય તેમાં કેચ મેમરી જે છે એ પ્રાઇમરી મેમરી એટલે કે રેમ છે એની અને માઇક્રોપ્રોસેસરની વચ્ચે મૂકવામાં આવેલી હોય. તો બેઝિકલી એનું કામ શું કરે કે રેમમાંથી જે ડેટા આવે, બરોબર, ડેટાની ઇન્સ્ટ્રક્શન એ પોતાની અંદર લે, પછી ત્યાંથી પછી સીપીયુમાં ટ્રાન્સફર કરે વધારે સ્પીડ સાથે, બરોબર, બેઝિકલી પર્સનલ કમ્પ્યુટરમાં વધારે એમાં એ રીતે કામ કરે. અને બીજી ટાઈપની મેમરી છે ડિસ્ક કેચ મેમરી, બરોબર. ડિસ્ક કેચ મેમરીનું શું કામ શું હોય કે એનો ઉપયોગ થાય જે ડેટા અને પ્રોગ્રામ ટ્રાન્સફરની સ્પીડ છે હાર્ડ ડિસ્કથી રેમમાંથી રેમમાં, બરોબર, જે કંઈ ડેટા અને પ્રોગ્રામ તમારે ટ્રાન્સફર કરવાનો હોય હાર્ડ ડિસ્કમાંથી રેમમાં એ બંને વચ્ચે પ્રોગ્રામની ટ્રાન્સફરની જે સ્પીડ છે એને વધારવા માટે યુઝ થાય એને, બરોબર, એને ઇમ્પ્રુવ કરવા માટે સારી કરવા માટે ડિસ્ક કેચ મેમરીનો યુઝ થાય, બરોબર. તો આ બે રીતે તમે કેચ મેમરીનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ છે તમારું યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ, બરોબર, યુએસબી પોર્ટ. તો એમાં આપણે પહેલા વાત થઈ કે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જે કોમ્પ્યુટર્સ હતા એમાં તમે RS-232 પોર્ટ યુઝ કરતા ડેટા ટ્રાન્સફર માટે, પણ પછી જગ્યા વધારો કો મીંડા, ટ્રાન્સફર સ્પીડ બહુ ઓછી હતી, એના કારણે શું એ લોકોએ કર્યું કે ભાઈ યુએસબી RS-232ના પોર્ટ્સને કાઢીને એની જગ્યાએ યુએસબી પોર્ટ યુઝ કરવા માંડ્યા, બરોબર. તો કોમ્પ્યુટરની જો આપણે હિસ્ટ્રી કે ઇતિહાસ જોવા જોતા આવે તો યુએસબી પોર્ટ છે સૌથી સક્સેસફુલ ઇન્ટરકનેક્ટિંગ પાર્ટ છે અત્યાર સુધીનું, બરોબર. ઇન્ટરકનેક્ટિંગ પાર્ટ એટલે કહું કે એક કરતા વધારે ડિવાઇસીસને તમે કોમ્પ્યુટર સાથે તમારે કનેક્ટ કરવું હોય તો એ બની માટેનું જે મીડિયમ જે છે જે આધાર જે છે એ તમારું યુએસબી પોર્ટ છે. યુએસબી પોર્ટ છે અત્યાર સુધીનો સૌથી સક્સેસફુલ આ ઇન્ટરકનેક્ટિંગ પોર્ટ છે, બરોબર, કોમ્પ્યુટરની આખા ઇતિહાસમાં. હવે યુએસબી છે, યુએસબીનું ડેવલપ જે આપણે શરૂઆતની વાત કરીએ યુએસબી ક્યાંથી આવ્યું, તો 1994માં 1994માં યુએસબીનું સૌથી પહેલું ડેવલપમેન્ટ થયું હતું. એ ડેવલપ કરવા માટે 7 કંપનીઝ ભેગી થઈ હતી. 7 કંપનીઝે 7 કંપનીઓએ હાથ મેળવીને ભેગું કામ કરીને આ યુએસબીનું ડેવલપમેન્ટ કર્યું હતું 1994માં. તો આ કંપનીઝ કઈ કઈ હતી આપણે જોઈએ તો સૌથી કંપનીઝ કઈ કઈ હતી, કોમ્પેક, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, DEC એટલે કે ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન, પાંચમી છે IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ, તમને ખ્યાલ હશે IBM, છઠ્ઠી છે નિયો કોર્પોરેશન અને સાતમી છે નોર્ટેલ, બરોબર. તો આ 7 છે એ મોટી IT બેઝ કંપનીઝ હતી, બરોબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બેઝ કંપનીઝ હતી. આ 7 કંપનીઝે હાથ મેળવીને સાથે ભેગા કામ કરીને 1994માં યુએસબીનું
ડેવલપમેન્ટ કર્યું હતું. કોમ્પેક, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, ડીઈસી, આઈબીએમ, નિયો કોર્પોરેશન અને નોર્ટેલ. અત્યારે યુએસપી વધારે આગળ ડેવલપ કરવામાં આવે છે. યુએસપી ડેવલપ કરવાની કામ કઈ કંપની કરે છે? યુએસબી ઇમ્પ્લિમેન્ટર્સ ફોરમ, બરોબર, યુએસબી આઈએફ, બરોબર, યુએસબી ઇમ્પ્લિમેન્ટર્સ ફોરમ. એટલે એ લોકો અલગથી ફોરમ, એક અલગથી એક કંપની ઊભી કરી છે કે જે ખાલી યુએસબી જે પોર્ટ છે એનું ડેવલપમેન્ટ કરવા માટે, એને વધારે સારી કરવા માટે કામ કરે છે. યુએસબી ઇમ્પ્લિમેન્ટર્સ ફોરમ, યુએસબી આઈએફ, બરોબર. તો યુએસબી બેઝિકલી શું દર્શાવે? યુનિવર્સલ સિરિયલ બસ છે. એ શું દર્શાવે કે જે કોઈ પણ કેબલ્સ કે કનેક્ટર્સ કે કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ છે કે જેનો ઉપયોગ થાય છે કનેક્શન, કોમ્યુનિકેશન અથવા પાવર સપ્લાય, કોમ્પ્યુટર્સ, અલગ અલગ કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વચ્ચે ટ્રાન્સફર કરવા માટે, બરોબર, એને તમે યુએસબી કહી શકો. કોઈ પણ, પછી કોઈ પણ શેપ કે કોઈ પણ સાઇઝનું હોય, પછી કેબલ હોય, કનેક્ટર હોય, કોમ્યુનિકેશન પ્રોટોકોલ હોય, એનો ઉપયોગ જો કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વચ્ચે ડેટા, કોમ્યુનિકેશન અથવા પાવર સપ્લાયનો ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય, અથવા તો બંનેને કનેક્ટ કરવા માટે યુઝ થાય, તો એને તમે યુએસબી કહી શકો. યુએસબી બેઝિકલી, યુએસબીનો જે ડેટા ટ્રાન્સફર સ્પીડની સ્પીડ છે એ 480 MBPS કરતાં પણ વધારે છે. 480 MBPS કરતાં પણ એની સ્પીડ વધારે છે. એટલે એના માટે લાખો અને કરોડો બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એ અત્યારે યુએસબી પોર્ટ યુઝ કરે છે કોઈ પણ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થવા માટે. મોટા કરોડો ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, એમાં કોમ્પ્યુટર સાથે એને જો તમારે કનેક્ટ કરવું હોય તો એ બધા યુએસબી પોર્ટ જ યુઝ કરે છે. યુએસબી છે એ અલગ અલગ કેરિયર ઇન્ટરફેસીસ ના યુઝ પછી અને ડેવલપમેન્ટ પછી આવ્યું છે કે અલગ યુએસબી પહેલાં ઘણા બધા બીજા, મેં તમને વાત કરી RS-232 અને બીજા ઘણા બધા એવા કે કેરિયર જે ડિવાઇસીસ હતા એનો ઉપયોગ થતો ડેટા ટ્રાન્સફર માટે, કોમ્યુનિકેશન માટે, પાવર સપ્લાય માટે, બરોબર, બધા માટે. બીજી ઘણી બધી પહેલાં વસ્તુ યુઝ થઈ, બીજા ઘણા બધા ડિવાઇસીસ યુઝ થયા, યંત્રો યુઝ થયા, પછી એની પછી યુએસબીનો ઇજાદ થયો અને એનું ડેવલપમેન્ટ થયું, બરોબર. કેમ કે અને બીજા છે સિરિયલ પોર્ટ છે, પેરેલલ પોર્ટ છે અને સપરેટ પાવર ચાર્જર્સ ફોર પોર્ટેબલ ડિવાઇસીસ. ઘણા એવા ડિવાઇસીસ જે હતા જે પોર્ટેબલ હતા, બરોબર, જેને તમે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ફેરવી શકો યુઝ કરતા કરતા, એની માટે તમારે અલગથી પાવર ચાર્જર્સ તમારે યુઝ કરવા પડતા, બરોબર. તો એ બધાનો ઉપયોગ, આ બધાનો ઉપયોગ તમે કરી લીધો પછી એ લોકોને કહેવાય ને કે જરૂર પડી ભાઈ કે વધારે એક એફિશિયન્ટ અને ફાસ્ટ આપણે ડિવાઇસ જોશે ડેટા ટ્રાન્સફર અને પાવર સપ્લાય ટ્રાન્સફર માટે, તો એની પછી એ લોકોએ યુએસબીનું ડેવલપમેન્ટ કર્યું. હવે યુએસબી પોર્ટ અત્યારે એ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, બરોબર, જેમ પછી કોમ્પ્યુટર હોય, સેલફોન હોય, ડિજિટલ હોય, ડિજિટલ કેમેરા હોય, MP3 પ્લેયર હોય, વિડીયો ગેમ કન્સોલ હોય, ટેબ્લેટ હોય, પ્રિન્ટર હોય, પ્લોટર હોય, સ્પીકર હોય, એક્સેટ્રા, જેટલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે મોટા ભાગમાં બધામાં યુએસબી પોર્ટ અવેલેબલ છે. તમે તમારા ઘરનું DVD પ્લેયર લઈ લો, કે તમારા ઘરનું સ્પીકર લઈ લો, કે તમારા ઘરનું કહેવાય કોમ્પ્યુટર લઈ લો, TV લઈ લો, TV સુધામાં આવી ગયા છે અત્યારે. ટીવી જે LCD ને LED TV છે આવે, તમે કોઈ પણ LCD કે LED TV કોઈ પણ કંપનીનો ખરીદો તો બધામાં કમ્પલસરી યુએસબી પોર્ટ અવેલેબલ છે. કેમ કે હવે યુએસબી પોર્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. ફોનમાં હવે તમે ફોનમાં પણ પેનડ્રાઈવ તમે કનેક્ટ કરી શકો છો. એની માટે તમને OTG જે કેબલ છે, તમને OTG પોર્ટ તમને આપેલો છે કે OTG જે ડિવાઇસ છે એનો ઉપયોગ કરીને તમે ફોન સાથે પણ તમે પેનડ્રાઈવ કનેક્ટ કરી શકો છો, બરોબર. અને ડાયરેક્ટલી ફોનથી પેનડ્રાઈવ અને પેનડ્રાઈવમાંથી ફોનમાં તમે ડેટા ટ્રાન્સફર કરી શકો, તમારે કોમ્પ્યુટરની PC જરૂર ના પડે. એટલે યુએસબી જે છે એ ખૂબ જ અગત્યનો પાર્ટ થઈ ગયો છે એટલે અત્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં. તાજા હતા તમારા કોમ્પ્યુટર ગ્રાફિક્સના ટર્મિનોલોજી હતી બરોબર બધી, બરોબર. હવે આપણે નેક્સ્ટ છે આપણે જે બેઝિક જે CAD સબ્જેક્ટ છે એ બધું આપણે થોડું ઘણું નમવાનું છે. આ તમે થોડું કોમ્પ્યુટર હાર્ડવેર બાજુ થોડું તમને બેઝિક તમને શીખવાડવામાં આવ્યું હતું સ્ટાર્ટિંગમાં. હવે આપણે જે મેઇન જે આપણો CAD સબ્જેક્ટ છે એ બધું આપણે નમશું ને એ બધું આપણે આગળ વધશું, બરોબર. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો CAD, બરોબર, કોમ્પ્યુટેટેડ ડિઝાઇન જે છે એનું, CAD ડેફિનેશન, એનો કોન્સેપ્ટ ને એની જરૂરિયાત શું છે, નીડ શું છે, બરોબર, કે એનો એની વ્યાખ્યા શું છે, એનું કોન્સેપ્ટ શું છે અને એની નીડ શું છે, એની જરૂરિયાત શું છે. આપણે સૌથી પહેલા તો CAD જે છે, બરોબર, એનો ફૂલ ફોર્મ તો આપણે જોઈએ થઈ છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, બરોબર. તેમાં ત્રણ વર્ડનો બને છે કોમ્પ્યુટર એડેડ ને ડિઝાઇન. કોમ્પ્યુટર એડેડ એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ડિઝાઇન, બરોબર, કોમ્પ્યુટરના ઉપયોગથી ડિઝાઇન કરવું, બરોબર, એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન છે. પણ સૌથી પહેલા CAD સમજીએ એ પહેલા આપણે એ સમજવું પડે કે ડિઝાઇન કોને કહેવાય, બરોબર.
તો સૌથી ડિઝાઇન ની ડેફિનેશન આપણે જોઈ લઈએ તો ડિઝાઇન ની ડેફિનેશન તો ટેકનિકલી આપણે જોઈએ તો ડિઝાઇન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્લાનિંગ ઓર ક્રિએશન ઓફ ધ સિસ્ટમ યુઝિંગ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિકલ ઇન્ફોર્મેશન ટુ ફૂલફિલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ યુઝર. ડિઝાઇનની બેઝિક વ્યાખ્યા જો આપણે જોઈએ તો ડિઝાઇન એટલે એવું પ્લાનિંગ, કોઈ પણ એવું સિસ્ટમ જે છે બરોબર, સિસ્ટમ નું પ્લાનિંગ અથવા પ્લાનિંગ કરવું અથવા એનું ક્રિએશન એટલે એનો ઇજાદ કરવો કોઈ પણ એક સિસ્ટમનો બરોબર, કે જેની મદદથી તમે જે ઉપયોગ કરતા છે જે યુઝર જે એનું એની રિક્વાયરમેન્ટ એની જે જરૂરિયાત છે એ ફૂલફિલ કરી શકીએ. અને આ પ્લાનિંગ કે તમે જે ક્રિએશન કરો ઇજાદ જે કરો એની માટે તમે સાયન્ટિફિક પ્રિન્સિપલ બરોબર, વૈજ્ઞાનિક પ્રિન્સિપલ્સ અને ટેકનિકલ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરશો બરોબર. એટલે કે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ અને ટેકનિકલ ઇન્ફોર્મેશનની મદદથી એવી સિસ્ટમનું પ્લાનિંગ કરવું કે ક્રિએશન કરવું કે જેની મદદથી જે ઉપયોગ કરતા છે એની જે જરૂરિયાતો છે એ પૂરી થઈ શકે, ફૂલફિલ થઈ શકે બરોબર, એને ડિઝાઇન કહેવાય બરોબર. હવે એન્જિનિયરિંગની ડિઝાઇન પ્રોસેસ છે એ એક સિરીઝ ઓફ સ્ટેપ્સ છે, અલગ અલગ પગલાં છે બરોબર, સિરીઝ ઓફ સ્ટેપ્સ છે કે જેની જેને તમારે કોઈ પણ એન્જિનિયરે ફોલો કરવા પડે કે જેની મદદથી કોઈ પણ એક પ્રોબ્લેમ નવી સોલ્યુશન મેળવી શકાય. સપોઝ કોઈ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ છે, ટેકનિકલ પ્રોબ્લેમ, એને તમારે સોલ્વ કરવી છે, તેની માટે અલગ થોડા ઘણા અલગ એક પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે કે જેને ફોલો કરવાથી તમે સોલ્યુશન મળી શકે, એને એન્જિનિયરિંગ ડિઝાઇન કહેવાય. ઘણી વાર જે છે કોઈ પણ જે હોય તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે મેળવવું હોય તો એમાં એ સોલ્યુશન મેળવતી વખતે તમારે એ પ્રોડક્ટની ડિઝાઇન અલગ કરવી પડે કે જેમ કે કોઈ મશીન છે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એ તમારે બનાવવું પડે, એની ડિઝાઇન કરવી પડે કે જેનામાંથી તમે થોડા ઘણા ટાસ્ક પૂરા કરીને એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. હવે જરૂરી નથી કે દર વખતે તમારે પ્રોડક્ટ બનાવી ડિઝાઇન કરવી જ પડે, ઘણી વાર એ પ્રોડક્ટ ડિઝાઇન કર્યા વગર પણ તમે એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. પણ આ પણ એક શક્યતા છે કે ઘણી વાર તમારે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે એક અલગથી મશીન કે એક યંત્ર તમારે બનાવવું પડે કે જેની મદદથી તમે એનો ઈ યંત્રને ડિઝાઇન કરી અને બનાવીને પછી એનો ઉપયોગ કરીને તમે ઈ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો બરોબર. બેઝિકલી ડિઝાઇનનો આપણે જો વાત કરી દીધી તો એક માણસ છે એ કોન્સેપ્ટમાંથી રિયાલિટી સુધી પહોંચી જાય બરોબર. જ્યારે એ ડિઝાઇન શરૂ કરે કોઈ પણ એન્જિનિયર જે છે, કોઈ પણ માણસ છે એ ડિઝાઇન શરૂ કરે ત્યારે એના મગજમાં ખાલી એક આઈડિયા હોય બરોબર, એને મગજમાં ખાલી એક કોન્સેપ્ટ હોય કે મારે આ કરવું છે. પણ ડિઝાઇન કરવાથી શું કરે કે એ આઈડિયાને એ હકીકતમાં કહેવાય ને ટ્રાન્સફર કરે, આઈડિયાને એ પોતાના વિચારને બરોબર એને એ હકીકતમાં તબદીલ કરી નાખે ડિઝાઇનની મદદથી. ડિઝાઇનની બેઝિકલી આ તાકાત છે કે તમારી પાસે જો ડિઝાઇનિંગ સ્કિલ્સ હોય, તમારામાં ડિઝાઇન કરવાની ક્ષમતા હોય તો તમે તમારા વિચારોને હકીકતમાં તબદીલ કરી શકો, ચેન્જ કરી શકો તમે બરોબર. હવે વાત કરીએ આપણે ડિઝાઇનની વાત કરી લીધી, હવે આપણે વાત કરીએ કેડની એટલે કે કોમ્પ્યુટરેડ ડિઝાઇન. તમે વાત કરીએ કેડ જે છે એ પ્રેસિશન ડ્રોઈંગ્સ અને ટેકનિકલ ઇલસ્ટ્રેશન બરોબર, ડ્રોઈંગ પ્રિસાઇઝ ડ્રોઈંગ એટલે એક્ઝેક્ટ ડ્રોઈંગ બનાવવા માટે અને ટેકનિકલ એક્ઝામ્પલ ટેકનિકલ ઉદાહરણો બનાવવા માટે કોમ્પ્યુટર સિસ્ટમ્સનો ઉપયોગ જે કરે એન્જિનિયર્સ એને કેડ કહેવાય. બેઝિકલી ડિઝાઇન બનાવવા માટે તમે કેડ કોમ્પ્યુટરનો ઉપયોગ કરો તો એને કેડ કહેવાય, કોમ્પ્યુટરેડ ડિઝાઇન. અલગ અલગ કેડ સોફ્ટવેર જે છે એ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે જેની મદદથી તમે 2D ડ્રોઈંગ કે 3D ડ્રોઈંગ પણ બનાવી શકો, 2D અથવા 3D ડ્રોઈંગ તમને ખ્યાલ જ છે બરોબર. તો આ ડેફિનેશન થઈ ગઈ કેડની. હવે કેડની જરૂરિયાત શું છે આપણી બરોબર, તો મેં તમને આ જે છે લાસ્ટ સબ્જેક્ટ લાસ્ટ સેમેસ્ટરમાં જ્યારે આપણે CMD ની જે લેબ આવતી કેડની લેબ આવતી ખાલી બરોબર, એમાં પણ મેં તમને જાણકારી હતી કે શરૂઆતમાં જ્યારે તમે જે એન્જિનિયર છે ડ્રોઈંગ બનાવતા તો એ એક શીટ એક કાગળના કટકા ઉપર અથવા તો પીસ ઓફ પેપર ઉપર શીટ ઉપર એ લોકો ડ્રો કરતા બરોબર, ને એવી રીતે પોતાની ડિઝાઇન બનાવતા. પછી જો એના કારણે શું થતું કે મેન્યુઅલ એક તો સૌથી પહેલાં તો હાથથી દોરવામાં ઘણો બધો ટાઈમ લાગે, એમ કે પ્રિસાઇઝ તમે ડાયમેન્શન લઈને તમે ડ્રો કરો છો બરોબર. બીજી બાજુ જો તમને પ્રોપર ન લાગે, જો ડિઝાઇન ડ્રોઈંગ ડિઝાઇન તમને પ્રોપર ન લાગે, કાંઈ તમે ફેરફાર કરવાની તમારે જરૂર પડી તો તમારે આખી જે છે એ શીટ જે પહેલાં ડ્રોઈંગ કર્યું હતું એ આખું નકામું થઈ જાય, તમારે એકડે એકથી ફરીથી ડ્રોઈંગ તમારે બનાવવું પડે, આને કારણે તમારો ટાઈમ ઘણો બધો લાગી જાય બરોબર. તો આના એના કારણે શું થયું, પછી એ લોકોએ જે એન્જિનિયર હતા એને વિચાર્યું કે આમાં તો ઘણો બધો ટાઈમ લાગે છે, એટલે આપણે કોઈક એવો મીડિયમનો ઉપયોગ કરીએ, એવી કે વસ્તુનો ઉપયોગ કરીએ જેના કારણે આપણે ડિઝાઇન પણ બનાવી શકીએ અને પછી જો આપણે કાંઈ ફેરફાર કરવાની જરૂર પડી તો એ ફેરફાર કરવામાં પણ લાંબો ટાઈમ ન લાગે.
એટલે આપણે ડિઝાઇન બનાવવામાં પણ ટાઈમ ન લાગે, પછી આપણે ડિઝાઇનમાં કઈ ચેન્જ ફેરફાર કરવો હોય તો એમાં પણ ટાઈમ લાગવો ન જોઈએ. પછી લોકોને યાદ એવું કોમ્પ્યુટરની, કે ભાઈ કોમ્પ્યુટરમાં આપણે જો એવો એક સોફ્ટવેર બનાવીએ કે જેની મદદથી આપણે ડિઝાઇન પણ કરી શકીએ અને એમાં ફેરફાર કરવામાં પણ વાર ના લાગે ને કાંઈ તકલીફ ન થાય, આપણને ઈઝી પડે એવો આપણે સોફ્ટવેર એક બનાવીએ કોમ્પ્યુટરમાં. તે ત્યારે પછી આ લોકોએ કેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો, કેટ સિસ્ટમની ઈજાદ કરીને કેટ સિસ્ટમના અલગ અલગ સોફ્ટવેર એ લોકોએ બનાવ્યા. બરોબર, તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી ડિઝાઇન પ્રોસેસ છે એનો ટાઈમિંગ ઘણો બધો ઘટી જાય ને એના કારણે તમારી કંપનીની જે પ્રોડક્ટિવિટી છે બરોબર એ તમારી ઘણી બધી વધી જતી હોય છે. તો હવે કેટના કેટ સિસ્ટમ યુઝ કરવાના જે અલગ અલગ બેનિફિટ્સ છે, ફાયદા કયા કયા છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે ઇમ્પ્રુવડ એક્યુરેસી ઓફ ડિઝાઇન. ડિઝાઇનની તમારી જે એક્યુરેસી છે એ ઘણી બધી ઇમ્પ્રુવ થઈ, કેમ કે તમે જો હાથથી તમે ડ્રો કરતા હો તો ક્યાંક તમારે ડ્રોઈંગ કરવામાં ભૂલ થઈ શકે, બરોબર, કે સ્ટ્રેટ લાઈન એટલે થોડો ઘણો જો એંગલ થઈ ગયો તો એ તમારી ભૂલ થઈ ગઈ. પણ આમ સોફ્ટવેર જે અલગ અલગ સોફ્ટવેર છે એમાં તમને પ્રોવિઝન છે કે જેમાં તમે જો તમારે સ્ટ્રેટ લાઈન ઇનકેસ તમારે ડ્રો કરવી હોય સીધી લાઈન તો એમાં એવો પ્રોવિઝન છે કે તમે એ વસ્તુ સિલેક્ટ કરો એટલે તમે એ ફંક્શન સિલેક્ટ કરીને પછી તમે લાઈન ડ્રો કરો એટલે સીધી જ થાય, આડી થાય નહીં. બરોબર, બીજું છે તમે પ્રિપેરેશન ઓફ મોર સ્ટાન્ડર્ડ ડિઝાઇન, કે વધારે સ્ટાન્ડર્ડ વાઇઝ સારી ડિઝાઇન તમે બનાવી શકો. ત્રીજું છે ડ્રાફ્ટિંગ વર્ક કેન બી કમ્પ્લીટેડ ઇન શોર્ટ ટાઈમ. ડ્રાફ્ટ કરવામાં એટલે કે ડ્રોઈંગ બનાવવામાં તમારો જે ટાઈમ જે લાગે એ મેન્યુઅલ કરતા આમાં ઘણો ઓછો લાગે. ચોથું છે ઇટ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ઓર ટૂલ રૂમ. ડિઝાઇન ડિપાર્ટમેન્ટ જે છે બરોબર કે જેનું કામ હોય ડિઝાઇન બનાવવાનું એની પ્રોડક્ટિવિટી ઘણી બધી વધી જાય. પાંચમું છે કેડ પ્રોવાઇડ્સ નેસેસરી ઇન્ફોર્મેશન ટુ પ્રિપેર અ સીએનસી પાર્ટ પ્રોગ્રામ ફોર અ ગિવન વર્ક પીસ. હવે તમારે કોઈ પણ એક વર્ક પીસ તમારે ડિઝાઇન કરીને તમારે સીએનસીમાં તમારે ચડાવીને બનાવવાનું છે સીએનસી મશીનમાં, તેની માટે તમારે પાર્ટ પ્રોગ્રામ એક બનાવવો પડે કે જેની પાર્ટ પ્રોગ્રામ તમે બનાવીને તમે એ સીએનસી મશીનના કોમ્પ્યુટરમાં તમે ફીડ કરી દો એટલે પછી તમારે ત્યાં ઉભા રહેવાની જરૂર ન પડે. એ કોમ્પ્યુટર છે એ તમે ફંક્શન્સ જે ફીડ કર્યા હોય પાર્ટ પ્રોગ્રામમાં એ પ્રમાણે પોતાના ફંક્શન છે એ સિલેક્ટ કરીને એ જે ફંક્શન્સ હોય અથવા તો જે મશીન પ્રોસેસ છે એની ઉપર કેરી આઉટ કરી નાખે વર્ક પીસ ઉપર ને ફાઇનલી તમને ફાઇનલ પ્રોડક્ટ તમને બનાવીને આપે. તો કેડ ડિઝાઇન, કેડની તમે ડિઝાઇન બનાવી લો ઓનલાઈન ડિઝાઇન બરોબર કેડ સોફ્ટવેરને યુઝ કરીને, તો એની ઉપરથી તમે એ કેડ ડિઝાઇન તમે ફીડ કરી દો પાર્ટ પ્રોગ્રામ રીડરમાં, તો એ જે તમે ડિઝાઇન જે છે બરોબર એ ડિઝાઇન પ્રમાણે એ પાર્ટ પ્રોગ્રામ પોતાની રીતે બનાવી નાખે કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર જે યુઝ થાય છે સીએનસી મશીન માટેનો, સીએનસી મશીનના પાર્ટ પ્રોગ્રામ માટેનો સ્પેસિફિકલી, કે જેમાં તમે જે પ્રોડક્ટ છે એની ડિઝાઇન તમે નાખો એટલે એ ડિઝાઇન પ્રમાણે એ અલગથી પાર્ટ પ્રોગ્રામ બનાવી દે બરોબર, તમે તૈયાર પાર્ટ પ્રોગ્રામ તમને તૈયાર કરીને આપી દે, તમારે અલગથી લખવાની જરૂર ન પડે. પછી તમારે સિમ્પલી એ પાર્ટ પ્રોગ્રામ લઈને તમારે સીએનસીની કોમ્પ્યુટર સિસ્ટમમાં ફીડ કરી દો એટલે એ રીડ કરીને તમને પ્રોડક્ટ બનાવી દે. એટલે કેટ ડિઝાઇનનો ઉપયોગ તમે પાર્ટ પ્રોગ્રામ બનાવવા માટે પણ તમે કરી શકો. છઠ્ઠો પોઈન્ટ છે ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઓફ અ કંપની ઇન્ક્રીઝ બાય ઇન્ટિગ્રેશન ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ અંડર પાર્ટ પ્લેટફોર્મ ઓફ કેટ. જો કેટની અંદર તમે જે તમારી કંપની છે એના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ બધાને તમે ભેગા લાવીને બરોબર ઇન્ટિગ્રેટ કરીને તમે કેટના પ્લેટફોર્મની અંદર એને બેસાડી દો ને ભાઈ એ કેટનો ઉપયોગ તમે બધામાં કરી નાખો, તેના કારણે ઓવરઓલ પ્રોડક્ટિવિટી કંપની છે ઘણી બધી વધી જાય સારી થઈ જાય. નેક્સ્ટ છે તમારું કે ધ એન્જિનિયર કે વિઝ્યુઅલાઇઝ ધ પ્રોડક્ટ ઓર પાર્ટ બિફોર ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ. કેટની મદદથી જે એન્જિનિયર છે બરોબર એ પાર્ટને મેન્યુફેક્ચર બન્યા પાર્ટને બન્યા પહેલા એ પાર્ટને જોઈ શકે કે ભાઈ આવા જે પાર્ટ જે હું બનાવીશ તો તમને એ બને કેવો બતાશે, પ્રોડક્ટ જે છે એ મને કેવી દેખાશે જો બની જશે ત્યારે પછી. બરોબર, નેક્સ્ટ છે તમારું મેની ડિઝાઇન ઓપ્શન્સ અવેલેબલ ફોર સ્પેસિફિક કોન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ. કોઈ પણ એક પ્રોડક્ટ માટે કોઈ પણ એક સ્પેસિફિક કોન્સેપ્ટ તમારા મગજમાં હોય પ્રોડક્ટ માટેનું તેની માટે અલગ અલગ ડિઝાઇન ઓપ્શન્સ તમને મળી રહે જો તમે કેડનો ઉપયોગ કરો. બરોબર, નેક્સ્ટ છે ઇન રિસન્ટ કેડ સિસ્ટમ ડિફરન્ટ ફીચર્સ અવેલેબલ લાઇક સ્ટ્રેસ એનાલિસિસ, થર્મલ એનાલિસિસ, ઓપ્ટિમાઇઝેશન ઓફ મટીરિયલ એક્સેટ્રા, સો ધેર ઇઝ નો નીડ ટુ પ્રિપેર અ પ્રોટોટાઇપ મોડલ. હવે તમે સપોઝ કોઈ પણ એક કહેવાય ને કે પ્રોડક્ટ તમે બનાવતા હોય ને તમે ડિઝાઇન કરી નાખી તો પછી એ ડિઝાઇન માટેનું ડિઝાઇન એ પ્રોડક્ટ બનાવવા માટે તમે કયું મટીરિયલ તમે ઉપયોગ કરશો એ પ્રોડક્ટ બનાવવા માટે એ પણ અગત્યની વસ્તુ છે. બરોબર, તો એની માટે તમારે જો તમારી પાસે બીજો કઈ રસ્તો હોય તો તમારે અલગથી એક પ્રોટોટાઇપ મોડલ અલગ અલગ મટીરિયલના તમારે એક મોડલ તમારે બનાવીને તમારે ટેસ્ટ કરવા પડે ફિઝિકલી. અલગ અલગ મટીરિયલના તમે મોડલ તૈયાર કરો સેમ ડાયમેન્શનવાળા બરોબર ને પછી એને ટેસ્ટ કરો તમે, જેમાં એમાંથી જે તમને સારામાં સારું તમને રિઝલ્ટ આપે એ મટીરિયલ તમે સિલેક્ટ કરો. તો
તેના કારણે તમારે શું થાય કે જે અલગ અલગ તમારે મટીરિયલ યુઝ કર્યા છે એ તમારો બગડે, પ્લસ તમારો મેન્યુફેક્ચરિંગ ટાઈમ બગડે, તમારે જે મશીન્સ તમે યુઝ થયા એનું એને કારણે તમારે ઇલેક્ટ્રિસિટીનું બિલ તમને વધે, બરોબર. એ બધો ખર્ચો તમારી માથે ઉપર આવી જાય. પણ જો તમે કેટ સિસ્ટમ તમે યુઝ કરતો હતા એમાં અત્યારે જે અત્યારની જે લેટેસ્ટ કેટ સિસ્ટમ છે એમાં અલગ અલગ એનાલિસિસના અને મટીરિયલના ઓપ્ટિમાઇઝેશનના સિસ્ટમ કહેવાય ને કે અવેલેબલ છે, જેમ જેના કારણે તમે અલગ અલગ એનાલિસિસ, સ્ટ્રેસ એનાલિસિસ તમારે કરવું હોય, થર્મલ એનાલિસિસ તમારે કરવું હોય, કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સનું એનાલિસિસ તમારે કરવું હોય, સેફ્ટી એનાલિસિસ કરવું હોય, અલગ અલગ મટીરિયલમાં કઈ અલગ અલગ મટીરિયલ તમે યુઝ કરીને એની એ કઈ રીતે કામ કરશે તમારે જોવું હોય તો એ પણ તમે જોઈ શકો, બરોબર. તો આ બધી વસ્તુ તમને એ વિઝ્યુઅલી તમે કરી શકો, બરોબર, કોમ્પ્યુટરમાં. એટલે તમારે પ્રોટોટાઇપ બનાવવાની અને ફિઝિકલી ટેસ્ટ કરવાની તમારે જરૂર ન પડે, એટલે એ તમારો ખર્ચો ઘણો બધો બચી જાય, બરોબર. તો આ જે છે કેટના થોડા ઘણા એડવાન્ટેજ છે, બીજા ઘણા બધા પણ છે, પણ આટલા આટલા તમને સમજાવી શકો. બાકી તમે જે તમને આ ફિગર સ્લાઇડમાં તમે બતાવેલા છે એ તમને ખ્યાલ આવી જશે, બરોબર. તો આપણે ગાઈઝ સ્ટુડન્ટ્સ અહીંયા વિડીયો હું મારો આજનો કમ્પ્લીટ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, અને તમારા ફ્રેન્ડ્સને કહેજો કે સબસ્ક્રાઈબ કરે મારી ચેનલને, જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો. જે લાસ્ટ ઇનકેસ જો તમે લાસ્ટ જે સેશનનો વિડીયો છે તમે કહેવાય ને કે મિસ કર્યો હોય તો આ વિડીયોના લાસ્ટ 30 સેકન્ડ્સ વખતે હું એક લિંક મૂકી દઈશ, એક ટેબ મૂકી દઈશ મારા લાસ્ટ સેશનના વિડીયોની, તો એનાથી તમે એને રીચ આઉટ કરી શકો છો, બરોબર. અને ફાઇનલી ગાઈઝ ફરીથી દર વખતના વિડીયોની જેમ કહીશ કે કોરોના વાયરસની મહામારી જે છે હજી ગઈ નથી આપણા વાતાવરણમાંથી, ભલે આપણને બે વેક્સિન્સ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ અને ઇન્ડિયન સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી એક ઇન્સ્ટિટ્યૂટે બે વેક્સિન્સ બનાવી છે, કોવેક્સિન ને કોવિશિલ્ડ, આપણે માટે ખૂબ જ રેવોલ્યુશન સાહેબ છે, ખૂબ જ સારા આપણું કહેવાય ને કે ઇન્ડિયા માટે ખૂબ જ ગૌરવની વાત છે. પણ હજી ગાઈઝ જે કોરોના વાયરસની મહામારી છે જે થઈ નથી, એટલે બને ત્યાં સુધી હજી સેફ્ટી પ્રિકોશન્સ બધા ફોલો કરજો. બાય બહાર જાઓ ત્યારે માસ્ક પહેરજો, સેનિટાઇઝર ભેગું રાખજો, સેનિટાઇઝ કરજો તમારા હાથને ટાઈમે ટાઈમે. કોઈ પણ ફોરેન જગ્યાએ જાઓ તો ત્યાં આજુબાજુ વસ્તુને અડવાનું ટાળજો. ઘરે હોવ તો હાથને વારાઘડે ધોયા રાખજો, હજુ ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો, ઠંડો ખોરાક ટાળજો હમણાં, બરોબર. બાકી અલગ અલગ ઉકાળા પીજો, ઇમ્યુનિટી વધારજો, એક્સરસાઇઝ કરજો, તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી ફાઇનલી ગાઈઝ તમારા સુધી આવવાનો સારો સારો કોન્ટેન્ટ પહોંચાડવાનો ટ્રાય કરતો રહીશું. ફાઇનલી ગાઈઝ ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.